તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માંના સામાજિક વિજ્ઞાન, બરાબર, સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો, ભારતનો વારસો, આ પાઠના અગત્યના MCQ લઈને આવ્યા છે, જે આપની પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો સમય બગાડ્યા વગર જોઈએ પ્રશ્ન પહેલો. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારતવર્ષ નામ આપવામાં આવ્યું છે? અહીં આપણે ચાર ઓપ્શન છે, ભાગવત પુરાણ, વરાહ પુરાણ, નારદીય પુરાણ કે વિષ્ણુ પુરાણ. તમારી તમે જવાબ વિચારી રાખો મગજમાં, તમારો જવાબ સાચો છે કે શું. આમાં સાચો જવાબ છે વિષ્ણુ પુરાણ. હવે જે આપણે પ્રશ્ન બીજો, વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? 7મું, 2જું, 9મું કે 5મું? તમે ચાર ઓપ્શનમાંથી જવાબ વિચારી રાખો. તો એમાં જવાબ આવે છે 7મું. આનાથી તમારે એક ટેસ્ટી થઈ જશે અને તમને યાદ રહી જશે. પ્રશ્ન ત્રીજો, વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન રહે? આપણે વિસ્તારને જોયો, હવે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ. તો એમાં ઓપ્શન છે 3જું, 4થું, 2જું કે 1મું? તેમાં જવાબ આવે છે 2જું સ્થાન ધરાવે છે, કેની વસ્તીની દ્રષ્ટિએ. વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. ચોથો પ્રશ્ન જોઈએ, ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? એમાં ઓપ્શન એ છે સત, ચિત્ત અને આનંદનો, બીજો વસુદેવ કુટુંબનો, પછી સુજલામ સુફલામનો કે સત, અસત અને કર્મનો. ચારમાંથી ચોથા પ્રશ્નમાં ABCDમાં ઓપ્શન તમે તારી લો મગજમાં. તમાં જવાબ સાચો છે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 5મું, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ મનની કલ્પનાઓ, માનવ મનના સુખ દુઃખ કે માનવ મનની ચંચળતા. સંસ્કૃતિ એટલે શું આપણે કહેવાનું છે? તમે જવાબ જાણો છો તો મગજમાં ABCD જવાબ ચેક કરી લ્યો. આનો સાચો જવાબ છે એ, માનવ મનનું ખેડાણ. પ્રશ્ન 6ઠો, સંસ્કૃતિ એટલે શું? ફરીથી આપણે એક પ્રશ્ન પૂછ્યો છે, પણ આમાં ઓપ્શન આપણે ચેન્જ છે. એ ઓપ્શનમાં છે માનવ મનનું સુખ દુઃખ, બી છે માનવ મનનું ચિંતન, સી છે માનવ મનની કલ્પનાઓ અને ડી છે જીવન જીવવાની રીત. આમાંથી કયો જવાબ આવે છે એ મગજમાં વિચારી રાખો. તો આમાં જવાબ આવે છે ડી, જીવન જીવવાની રીત. પ્રશ્ન 7મો, પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે? એ સંસ્કૃતિની, બી ધાર્મિક પરંપરાઓની, સી કુદરતની કે ડી ઋષિમુનિઓની. આમાં પ્રશ્નનો જવાબ છે સી, કુદરતની. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ ગણાય છે. પ્રશ્ન 8મો, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે? એ વેદ ગ્રંથોમાંથી, બી ઉપનિષદોમાંથી, સી રામાયણ અને મહાભારતમાંથી, ડી પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી. તો ઓપ્શન 4માંથી તમને સાચો જવાબ તમે મનમાં ધારી લ્યો. આમાં જવાબ આવે છે આપણે ડી, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી આપણે શ્રદ્ધાપૂર્વક
જે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનો ઉદાહરણોમાંથી આપણે મળી રહે છે. નવમો પ્રશ્ન, પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? એ રાજમહેલો, કિલ્લાઓ વગેરે, બી નદીઓ, વૃક્ષો વગેરે, સી સ્તૂપો, રેતીઓ વગેરે, અને ડી મંદિરો, મસ્જિદો વગેરે. તો પ્રાકૃતિક વારસો કીધો છે, તો પ્રાકૃતિક વારસામાં આપણે આવશે નદીઓ અને વૃક્ષો વગેરે, પ્રાકૃતિક વારસામાં બાબતોમાં સમાવેશ થાય છે. પ્રાકૃતિક એટલે કુદરતી. પ્રશ્ન 10, ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી? એ સિંધુ અને ઝેલમ, બી સિંધુ અને રાવી, સી સિંધુ અને બિયાસ, અને ડી સતલુજ અને રાવી. જવાબ વિચારી રાખો તમે, દસમાનો શું જવાબ આવશે? તમારો દસમાનો જવાબ આવશે બી સિંધુ અને રાવી. એ ભારતીય સંસ્કૃતિની નદીઓ આ કિનારે આવીને વિકસી હતી. 11મો પ્રશ્ન જોઈએ, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? એ ભારત માટે, બી પ્રકૃતિ માટે, સી નદીઓ માટે, કે ડી પનિહારીઓ માટે. તો 11માં જવાબ આવે છે લોકમાતા શબ્દનો ઉપયોગ નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. લોકમાતા એટલે કે નદી, બરાબર. પ્રશ્ન 12મો જોઈએ, ભારતીય સંસ્કૃતિમાં શું શું લાગુ પડે છે? તો કે એમાં આવશે પીપળો, વડ અને તુલસીના પવિત્ર ગણીને પૂજવામાં આવે છે, બી લીમડો, આંબો અને આસોપાલવને પવિત્ર ગણવામાં આવે છે, સી મહુડો, ખીજડો અને થોરને પવિત્ર ગણવામાં આવે છે, ડી ઉપરના વૃક્ષો પૈકી એકે વૃક્ષ પવિત્ર ગણાતું નથી. તમારા 12ના જવાબ તમે મગજમાં વિચારી રાખો. તો ભારતીય સંસ્કૃતિમાં આપણે ઓપ્શન એ આવશે પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણવામાં પૂજવામાં આવે છે, આ વિધાન સાચું છે. તેમનો પ્રશ્ન, ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? એ વન્યજીવોનો, બી નદીઓનો, સી પર્વતોનો, અને ડી વનસ્પતિઓનો. 13માનો જવાબ તમે વિચારી રાખો. તો ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવા માટે સૌથી મોટો ફાળો છે નદીઓનો. નદીનો ફાળો મહત્વપૂર્ણ છે. આગળ જોઈએ પ્રશ્ન 14, ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો એ કુટુંબ પ્રેમ, બી દેશ પ્રેમ, સી ઉત્સવ પ્રેમ, કે ડી વૃક્ષ પ્રેમ. તો 14માં જવાબ આવે છે વૃક્ષ પ્રેમ, કારણ કે ભારતમાં અતિ પ્રાચીન યુગથી જ પર્યાવરણ પ્રેમી છે, જે સાક્ષી વૃક્ષ પ્રેમ, પર્યાવરણમાં વૃક્ષ વાવીને એનું જતન કરવાનું પહેલેથી ચાલ્યું આવે છે. પ્રશ્ન 15, ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? એ વડને, બી લીમડાને, સી આંબાને, અને ડી ખજૂરીને. તો 15માના આપણે જવાબ વિચારી શકીએ. તો 15માનો જવાબ છે વડને. ભારતીય સંસ્કૃતિમાં વડ છે, વડનું જે વૃક્ષ છે એકદમ પૂજનીય ગણવામાં આવે છે. પ્રશ્ન 16, નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે? એ જયા પાર્વતીનું વ્રત, બી 16 સોમવારનું વ્રત, સી મોડા વ્રત, ડી વડ સાવિત્રીનું વ્રત. તો એમાં 16માં જવાબ આવે છે ડી વડ સાવિત્રીનું વ્રત છે. એ વ્રત અને વનસ્પતિ બંને ધાર્મિકતા સાથે સાંકળે છે. પ્રશ્ન 17, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? એ વાઘની, બી સિંહની, સી હાથીની, અને ડી ગેંડાની. તો 17માનો
આપણે જવાબ આવે છે સિંહની. ભારતની રાષ્ટ્રમુદ્રામાં સિંહની આકૃતિ જોવા મળે છે. પ્રશ્ન 18, નીચે આપેલ જે ચિત્ર છે એ કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? આપણે આ ચિત્ર છે એ કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? એ લોથલની, બી સિંધુને ખીણની, સી રૂપડની અને ડી ધોળાવીરાની. તમા આપણે એ બી સી ડીમાંથી ઓપ્શન આપણે ધારી લઈએ કે કઈ ચિત્રને યાદ ધરાવે છે. તો 18માં જવાબ છે આપણે બી સિંધુના ખીણની યાદ અપાવે છે આજે આ ચિત્ર છે. પ્રશ્ન 19, ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? એ કચ્છમાં, બી બનાસકાંઠા, સી જૂનાગઢ અને ડી સાબરકાંઠા. 19માં જવાબ આપણે વિચારી રાખીએ. 19માં જવાબ આવે છે એ કચ્છમાં. ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં મળી આવેલ છે એવું મહત્વનગર. પ્રશ્ન 20, ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? એ સાતવાહન, બી સોલંકી, સી રાષ્ટ્રકૂટ અને ડી પલ્લવ. તો આપણે વિચારી કે જવાબ. પ્રશ્ન 20નો જવાબ આવશે સી રાષ્ટ્રકૂટ. એ સમયમાં ઇલોરાની ગુફાઓ તૈયાર કરવામાં આવી હતી રાજાઓ દ્વારા, બરાબર. પ્રશ્ન 21, ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે? એ માંડલમાં, બી ડાકોરમાં, સી ધોળકામાં અને ડી વિરમગામમાં. તો 21નો પ્રશ્ન આપણે વિચારી રાખીએ. 21નો જવાબ છે ડી વિરમગામમાં. ગુજરાતમાં મુનસર તળાવ વિરમગામમાં આવેલ છે. પ્રશ્ન 22, ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? એ સુરતમાં, બી વડોદરામાં, સી અમદાવાદમાં અને ડી મહેમદાવાદમાં. તો 22માં જવાબ આપણે વિચારી રાખીએ. 22માં જવાબ છે ઝૂલતા મિનારા અમદાવાદમાં આવેલા છે, જે ગુજરાતમાં સ્થિત છે. એ ઝૂલતા મિનારા અમદાવાદમાં આવેલ છે. પ્રશ્ન 23, ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? એ પાટણમાં, બી અડાલજમાં, સી મોઢેરામાં અને ડી પાવાગઢમાં. તો હવે જવાબ વિચારી રાખીએ. તો 23માં જવાબ આવે છે ગુજરાતનું સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે. પ્રશ્ન 24, ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે? એ લોથલ, બી ધોળાવીરા, સી રંગપુર અને ડી રોજડી. તો 24નો આપણે જવાબ વિચારી રાખીએ. તો ગુજરાતનું ધોળકા તાલુકામાં મળેલું પુરાતત્વીય નગર એ લોથલ આવશે જવાબ આપણે. આવેલું નગર છે લોથલ છે, બરાબર. પ્રશ્ન 25, ગુજરાતમાં હટીસિંગના દહેરા ક્યાં આવેલા છે? એ સુરતમાં, બી અમદાવાદમાં, સી પાટણમાં કે ડી સુરેન્દ્રનગરમાં. તો 25માં જવાબ આપણે વિચારી રાખીએ. તો ગુજરાતમાં હટીસિંગના દહેરા એ આપણે આવેલા છે અમદાવાદમાં. પ્રશ્ન 26, ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય છે? એ પાવાગઢ, બી જૂનાગઢ, સી સાપુતારા અને ડી અંબાજી. તો 26માં જવાબ આપણે વિચારી રાખીએ. તો ભાદરવી પૂનમનો મેળો એ અંબાજીમાં ભરાય છે. પ્રશ્ન 27, ભવનાથનો પ્રખ્યાત મેળો કયા સ્થળે ભરાય છે? એ ગિરનાર, બી પડિયાદ, સી આહવા કે ડી શામળાજી. તો 27નો આપણે જવાબ વિચારી રાખીએ. તો ભવનાથનો પ્રખ્યાત મેળો એ
ગિરનાર સ્થળે જે જૂનાગઢમાં આવેલું ગિરનાર સ્થળ છે અહીંયા ભરાય છે. પ્રશ્ન 28, વેઠાનો પ્રખ્યાત મેળો ક્યાં સ્થળે ભરાય છે? એ તરણેતર, બી સોમનાથ, સી ધોળકા અને ડી ડાકોર. તેમાં જવાબ આવે છે સી. સી એટલે ધોળકા. વેઠાનો પ્રખ્યાત મેળો ધોળકા સ્થળે ભરાય છે. પ્રશ્ન નંબર 29, આહવામાં કયો મેળો ભરાય છે? ઓપ્શન છે એ માધવપુરનો, બી ડાંગ દરબારનો, સી પાંગુરિયાનો અને ડી નકળંગનો. તો આનો જવાબ આપણે વિચાર રાખો. આમાં જવાબ આવે છે બી ડાંગ દરબારનો. આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય છે. પ્રશ્ન 30, ગરબાડા એટલે દાહોદમાં ક્યાં કયો મેળો ભરાય છે? એ મસ્ત ગધેડાનો, બી નકળંગનો, સી પડિયાદનો, ડી ગોળ ગદેડાનો. તમે જવાબ વિચારી રાખો. 30માં જવાબ આવે છે ડી ગોળ ગદેડાનો. પ્રશ્ન 31, કાર્તિકી પૂર્ણિમામાંનો મેળો ક્યાં ભરાય છે? એ આહવા એટલે ડાંગમાં, બી માધવપુર એટલે પોરબંદરમાં, સી સોમનાથ ગીરમાં કે ડી ગિરનાર જૂનાગઢમાં. 31નો જવાબ આવશે સી સોમનાથ ગીર જિલ્લામાં. બરાબર, ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. પ્રશ્ન 32, સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? એ તળાવો સરોવર વગેરે, બી પહાડો સાગરો વગેરે, સી જંગલો ઋતુઓ વગેરે કે ડી ઇમારતો શિલાલેખો વગેરે. તો 32નો જવાબ આવશે ડી ઇમારતો અને શિલાલેખો. સાંસ્કૃતિક વારસામાં ઇમારત અને શિલાલેખનો સમાવેશ થાય છે એટલે આપણો જવાબ આવશે ડી. પ્રશ્ન 33, કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? એ નેગ્રીટો, બી દ્રવિડ, સી ઓસ્ટ્રેલોઇડ, ડી હાર્મેનોઇડ. તો 33નો જવાબ વિચારી રાખો. તો કેટલાક ઇતિહાસકારનો મતે છે નેગ્રીટો એ પ્રજાતિ છે એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે. પ્રશ્ન 34, ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? ઓપ્શન છે એ મધ્ય એશિયામાંથી, બી અગ્નિ એશિયામાંથી, સી ઉત્તર પશ્ચિમ એશિયામાંથી, ડી દક્ષિણ એશિયામાંથી. 34માં જવાબ આવશે બી અગ્નિ એશિયામાંથી. ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. પ્રશ્ન 35, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? એ નેગ્રીટો, બી આર્મેનોઇડ, સી ઓસ્ટ્રેલોઇડ, ડી મોંગોલોઇડ. 35નો જવાબ વિચારી રાખો તમે. તો 35નો જવાબ આવે છે સી ઓસ્ટ્રેલોઇડ. પ્રશ્ન 36, રંગે શ્યામ, 4-5 ફૂટની ઊંચી અને વાકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ છે? મંગેલોઇડ એટલે કિરાત પ્રજા, બી ઓસ્ટ્રેલોઇડ એટલે નિષાદ પ્રજા, સી સીમાં આવશે આર્મેનોઇડ પ્રજા કે ડી નેગ્રીટો અથવા નિગ્રો અબસી પ્રજા. તેમાં જવાબ આવે છે આપણે વિચારી રાખો તમે. તો આપણો જવાબ ડી જ આવશે, નેગ્રીટો અને નિગ્રો અબસી પ્રજા, જે 4-5 ફૂટની છે, વાકડિયા વાળ અને રંગે શ્યામ છે. પ્રશ્ન 37, રંગે શ્યામ લાંબુ પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલ તે કઈ પ્રજા? એ દ્રવિડ પ્રજાતિ, બી આર્મેનિયોઇડ પ્રજાતિ, સી મોંગોલોઇડ પ્રજાતિ કે ડી
હોસ્ટેલોઇડ એટલે કે નિષાદ પ્રજાતિ, કઈ પ્રજાતિ? તેમાં આવે છે હોસ્ટેલોઇડ એટલે નિષાદ પ્રજાતિ. પ્રશ્ન 38, ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? એ દ્રવિડમાં, બી ડિનારિકોમાં, સી આર્યોમાં, કે ડી ઓસ્ટ્રેલોઇડમાં? તો 38નો જવાબ વિચારી રાખો. તો ભારતમાં જે માતૃપ્રધાન કુટુંબ હતા એ પ્રજાનું નામ છે એ દ્રવિડમાં આ માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. પ્રશ્ન 39, પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજા કઈ હતી? ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી, બી આલ્પાઇન પ્રજા હતી, સી મોંગોલોઇડ પ્રજા હતી, કે ડી આર્મેનિયોઇડ પ્રજા હતી? જવાબનો વિચારી રાખો તમે. તમને જવાબ તમને ક્યારે જ હશે એ હતી સી મોંગોલોઇડ પ્રજા. પ્રશ્ન 40, કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? એ આલ્પાઇન, બી મોંગોલોઇડ, સી આર્મેનિયોઇડ, કે ડી ઓસ્ટ્રેલોઇડ? તો 40નો જવાબ આવશે બી મોંગોલોઇડ. એ કિરાત તરીકે પણ ઓળખાતી હતી. પ્રશ્ન 41, દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલાં કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં આવીને રહેતી હતી? એ 4, બી 5, સી 6 અને ડી 3? તેનો જવાબ તમે વિચારી રાખો મગજમાં. તમારો જવાબ આવે છે સી 6. દ્રવિડો ભારતમાં આવીને વસ્યા એ પહેલાં 6 જેટલી પ્રજા ભારતમાં આવીને રહેતી હતી ઓલરેડી, બરાબર. પ્રશ્ન 42, ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? એમાં એ આવે છે અલ્પાઇન, ડિનારિક, મોંગોલોઇડ, બી ડિનારિક, આર્મેનિયોઇડ, ઓસ્ટ્રેલોઇડ, સી મોંગોલોઇડ, અલ્પાઇન, આર્મેનિયોઇડ, ડી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયોઇડ. આમાં 3 જાતિ એક સમાન ભૌતિક ગુણધર્મ દેખાવે એવા સરખા લાગતા હોય એવી કઈ પ્રજાતિ છે? તેમાં જવાબ આવે છે ડી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયોઇડ. એ પ્રજાતિના ભૌગોલિક ગુણો સરખા જ આવે છે, સમાન આવે છે. પ્રશ્ન 43, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? એ મધ્ય એશિયામાંથી, બી અગ્નિ એશિયામાંથી, સી ઉત્તર પશ્ચિમ એશિયામાંથી, કે ડી દક્ષિણ એશિયામાંથી? તેમાં જવાબ આવે છે એ મધ્ય એશિયામાંથી. આ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયોઇડ પ્રજા આવીને વસી હતી. પ્રશ્ન 44, ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો? એ નીલગિરી પર્વત સુધી, બી કાર્ડેમમ ટેકરીઓ સુધી, સી વિંધ્યાચળ સુધી, કે ડી આર્નેમલાઈ ટેકરીઓ સુધી? આનો જવાબ વિચારી શકો તમે. આનો જવાબ આવે છે સી વિંધ્યાચળ સુધી એ લોકો વિસ્તાર થયો હતો. પ્રશ્ન 45, આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? એ મોંગોલોઇડ, બી નેગ્રીટોને, સી આર્મેનિયોઇડને, કે ડી એસ્ટ્રોલોઇડને? તેમાં છે ડી જવાબ, એસ્ટ્રોલોઇડને જે પ્રજાતિ એને નિષાદ કહેતા હતા, એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન 46, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો દડોની સંસ્કૃતિના સર્જકો કોણ હતા? એ નેગ્રીટો લોકો ગણાય છે, બી મોંગોલોઇડ લોકો ગણાય છે, સી દ્રવિડ લોકો ગણાય છે, કે ડી અલ્પાઇન લોકો ગણાય છે? તેમાં જવાબ આવે છે સી દ્રવિડ લોકો, એના વારસદાર ગણાય છે દ્રવિડ લોકો, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 47, આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા? એ અલ્પાઇન, બી દ્રવિડ, સી નેગ્રીટો, કે ડી નિષાદ?
તેમાં જવાબ છે ડી નિષાદ. આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા હતા. પ્રશ્ન 48. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? એ દ્રવિડો, બી નિગ્રો, સી નોર્ડિક કે ડી કિરાત? તો જવાબ છે સી નોર્ડિક. પ્રશ્ન 49. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી? ઓપ્શન છે એ દ્રવિડો, બી મોંગોલોઇડ, સી આર્યોલે નોર્ડિક કે ડી ઓસ્ટ્રેલોઇડ. 49માં જવાબ આવશે સી આર્યોડિક, આર્યો એટલે નોર્ડિક પ્રજા છે એ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધારે વિકસિત પ્રજા હતી. પ્રશ્ન 50. પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે તેને શું કહેવાય? એ વારસો, બી જાગીર, સી વૈભવ કે ડી જ્ઞાન? જવાબ આવે છે એ વારસો. પેઢી દર પેઢી આપણે જીવનમાં મળે એને વારસો કહેવાય. પ્રશ્ન 51. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? એ કલમ 51 કમાં, બી કલમ 48 છમાં, સી કલમ 57 જમાં કે ડી કલમ 51 ટમાં? જવાબ એ કલમ 51 કમાં. આપણા બંધારણની એક કલમ છે એ 51 કમાં ભારતના સાંસ્કૃતિક વારસાનું કઈ રીતના જતન કરવું એ નાગરિકની મૂળ ફરજો છે એ બધી એમાં દર્શાવેલ છે. પ્રશ્ન 52. ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઈ છે? એ વિદેશી પ્રજાને આવકારવી, બી નદીઓ અને વૃક્ષની પવિત્રતા જાળવવી, સી આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને મહત્વ ધરાવતા સ્થળોનું રક્ષણ કરવું કે ડી પોતાના ધર્મનું પાલન કરવું? તમારો જવાબ છે સી આપણા પ્રાચીન સ્મારકો અને ઐતિહાસિક સ્થળો અને મહત્વ ધરાવતા સ્થળોનું આપણે રક્ષણ કરવું એ આપણે નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. પ્રશ્ન 53. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી? એ શકોએ, બી દ્રવિડોએ, સી કૃષ્ણાઓએ કે ગ્રીકોએ? એમાં જવાબ છે બી દ્રવિડોએ. પ્રશ્ન 54. ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ક્યાં લોકો આવ્યા હતા? એ આર્મેલોઇડ, બી મોંગોલોઇડ, સી ઓસ્ટ્રેલોઇડ કે ડી નેગ્રીટો? જવાબ બી મોંગોલોઇડ. પ્રશ્ન 55. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉતલકો જે સાચું લાગતું નથી કે છેદની. એમાં એ આવશે ગોરવર્ણ બદામી આંખો એ દ્રવિડની, બી શ્યામવર્ણ વાકડીયાવાર નેગ્રીટો એટલે અપ્સી, સી શ્યામરંગ ચપટું નાક ઓસ્ટ્રેલોઇડ, ડી પીળો વર્ણ ચપટો ચહેરો મોંગોલોઇડ. તો ઓપ્શનમાં તમે જવાબ સાચો જાણી રાખ મગજમાં. હવે આપણે જોઈએ એનો સાચો જવાબ. એમાં આવે છે એ ગોરવર્ણ બદામી આંખો દ્રવિડની. આ જોડકું ખરું નથી, ખોટું છે. પ્રશ્ન 56. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. એ આર્યો એટલે નોર્ડિક, બી ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, સી આર્મેનોઇડ એટલે નિગ્રો, ડી મોંગોલોઇડ એટલે કિરાત? આમાં કયું જોડકું ખરું નથી, સાચું નથી? જવાબ છે સી આર્મેનોઇડ એટલે નિગ્રો. આ જોડકું બંધ બેસતું નથી એટલે ખોટું છે, ખરું નથી. પ્રશ્ન 57. વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં શું હતું? એમાં એ લગ્ન સંબંધ, કુટુંબિક સંબંધ અને તેમનું સામાજિકકરણ મુખ્યત્વે જવાબદાર હતા, બી કે તેમનું ફરજિયાત ધર્મ પરિવર્તન જવાબદાર હતું, શું હતું? તેમાં
14 વાવડ છે આપણે એ લગ્ન સંબંધો કૌટુંબિક સંબંધો અને તેમનું સામાજિકકરણ મુખ્યત્વે જવાબદાર હતું. પ્રશ્ન 58 નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે એ પસંદ કરો. આ રીતના એ વિભાગ છે, આ બી વિભાગ છે, બરાબર. એમાંથી કયો જોડકોમાં સાચું પડે છે તમારે વિચારીને જોવાનું છે. પહેલાં સૌપ્રથમ જોઈ લ્યો, નેગ્રીટોની સામે કયો હશે, ઓસ્ટ્રેલિયોઇડ દ્રવિડને અલ્પાઇનની સામે, આમાં કયો એ બી સી ડીમાંથી ઓપ્શન લાગુ પડે છે વિચારો. વિચારી લીધો તમે ઓપ્શન બી, જે ઓપ્શન બી છે એ ખરો વિકલ્પ છે. નેગ્રીટો એટલે આવશે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા, ઓસ્ટ્રેલિયોઇડ એટલે આવશે અગ્નિ એશિયામાંથી ભારત આવેલી પ્રજા, દ્રવિડ એટલે પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર લોકો, અને 4 અલ્પાઇનમાં આવશે સી, મધ્ય એશિયામાંથી ભારત આવેલી પ્રજા. પ્રશ્ન 60 ઇતિહાસને ઓળખવા જુદા જુદા સમયના પુરાતન અવશેષોની ઉપયોગ થાય છે. નીચે જણાવેલા કયા અવશેષો પરથી એમ કહી શકાય કે ભારતમાં શિલ્પો કંડારવાની કળા 5000 વર્ષો જેટલી પ્રાચીન છે. એ ઊંધા કમળની આકૃતિ ઉપરથી વૃષભનું શિલ્પ, બી ધર્મચક્ર પ્રવર્તકવાળી બુદ્ધિની પ્રતિમા ઉપર, સી ઇલોરાની ગુફાઓ ઉપરથી, કે ડી દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, દેવી દેવતાઓની પ્રતિમા અને રમકડા ઉપરથી, કેના ઉપરથી કહી શકાય? એમાં જવાબ છે ડી, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, દેવી દેવતાઓની પ્રતિમા અને રમકડા ઉપરથી એમ કહી શકાય કે ભારતમાં શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જૂની પ્રાચીન કળા છે. પ્રશ્ન 61 નીચેના જણાવેલા વિકલ્પનો અભ્યાસ કરો. કયો વિકલ્પ આપણા સમૃદ્ધ વારસા એટલે કે પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક સાથે સુસંગત જણાતો નથી, લાગુ પડતો નથી તે દર્શાવવાનો છે. એ પીપળો વડ તુલસી, બી ભાખરા નગલ કોંકણ રેલવે, નરોરા વિદ્યુત મથક, સી ઇલોરા મહાબલીપુરમ, એટલાન્ટિક એટલાન્ટાની ગુફાઓ, કે ડી પટોળા બાંધણી કાંજીવરમ સાડીઓ. તમાં કી લાગુ પડતો નથી, ના પડી છે. તેમાં જવાબ છે બી ભાખરા નાંગલ, કોંકણ રેલવે, નરોરા વિદ્યુત મથક, આ એમાં લાગુ પડતું નથી કારણ કે પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વારસો છે નહીં. પ્રશ્ન 62 ભારતના આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન ઉપર અસરકારક પ્રભાવ કોણે પાડ્યો છે? એ નદીઓએ, બી પ્રાણી જીવનને, સી ભૌતિકવાદે અને ડી વનસ્પતિ જીવનને. જવાબ વિચારી રાખો. આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન પર અસરકારક પ્રભાવ કોણે પાડ્યો છે? જવાબ આવે છે ડી વનસ્પતિ જીવનને, એને અસરકારક પ્રભાવ પાડ્યો છે. પ્રશ્ન 63 ઊંધા કમળની આકૃતિ પર ઋષભ કે સિંહ શિલ્પ ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા એ કયા યુગના શિલ્પો છે? એ ચોલયુગના, બી ગુપ્ત યુગના, સી મૌર્ય યુગના, કે ડી રાજપૂત યુગના. તેમાં જવાબ આવશે સી મૌર્ય યુગના, એ બધા શિલ્પો છે. પ્રશ્ન 64 અવકાશી ગ્રહો હોળી, તરાપા, કાતુવણું, રંગો વગેરે કલાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં કઈ પ્રજાએ નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો? એ નેગ્રીટો પ્રજાએ, બી દ્રવિડ પ્રજાએ, સી ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાએ, કે ડી આર્મેનિયોઇડ પ્રજાએ. જવાબ છે બી દ્રવિડ પ્રજાએ. પ્રશ્ન 65 દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? એ હિન્દી, બી તમિલ,
સી કન્નડ અને ડી મલયાલમ? જવાબ એ હિન્દી, એમાં સમાવેશ કરી શકાય નહીં. પ્રશ્ન 66, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? એ શારદાપીઠ સોમનાથમાં, બી પોળો ઉત્સવ વડનગર, સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ મોઢેરા, ડી સીધી શેરની જાળી ભાવનગર. તમાર જોડી સાચી છે એમ કીધું છું, તો જવાબ છે સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં થાય છે. તો આ તો આપણે ધોરણ 10માં જેનું સામાજિક વિજ્ઞાન સમજવિદ્યા પાઠ પહેલો સાંસ્કૃતિક વારસોના અગત્યના MCQ કુલ 66 MCQ છે, જે આપની પરીક્ષા માટે અગત્યના બની જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં.